દાહોદના રામપુરા રેન્જના મોવાલિયા સીસમદેવી જંગલમાં લાગી ભીષણ આગ. આગમાં સૂકું ઘાસ બળીને ખાક. દાહોદ જિલ્લાના રામપુરા રેન્જના મોવાલિયા સીસમદેવી જંગલમાં આજે બપોરના સમયે અચાનક સૂકી કાપેલી ઘાસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગ લાગવાના કારણે જંગલને કાપી મૂકેલી સૂકી ઘાસની ઘાસડીઓ બળીને ખાક થઈ હતી અને સાથે જ જંગલમાં આજુબાજુમાં ઉગેલી સૂકી ગયેલી ઘાસ પણ બળીને ખાક થતાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આ ઘટનાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરે દાહોદના ફાયર વિભાગમાં જાણ કરી હતી અને ફોરેસ્ટ વિભાગના પાણીના ટેન્કરો પણ મંગાવી લીધા હતા અને ફાયરના જવાનો પણ તાત્કાલિક દોડી આવતા ગામના લોકોના સાથ અને સહકારથી અને ફોરેસ્ટ વિભાગના ટેન્કરથી પાણીનો મારો ચલાવી લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ લાગવાની ઘટનાથી 5000થી વધુ હેક્ટર જમીની વિસ્તારમાં આગ લાગી હતી અને અંદાજિત 2000 કિલો જેટલું કાપી મૂકેલું ઘાસ આગની ચપેટમાં આવી જતાં સૂકું કાપી મૂકેલું ઘાસ બળીને ખાક થયું હતું. આખા જંગલમાં જ્યાં નજર નાખો ત્યાં બળેલો ઘાસ જોવા મળ્યો હતો. તેમજ આગ કયા કારણસર લાગી તેની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ચાલુ કરી દીધી હતી. જોકે આગની ઘટનામાં કોઈપણ કર્મચારીને કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ જાનહાનિ કે ઇજાઓ થવા પામી ન હતી. ત્યારે આ આગ લાગવાનું કારણ જાણવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે તપાસ શરૂ કરી હતી અને આગ કાબૂમાં આવતા રેન્જ ફોરેસ્ટના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. નઈમ મુંડા, ZSTV, દાહોદ. બપોરના અંદાજે 1:15 કલાકે રામપુરા જંગલના મોવાલિયા રાઉન્ડમાં ઊભા ઘાસમાં આગ લાગતાની ખબર મળતા ફાયર બ્રિગેડ 2 ગાડી સાથે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે.